કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પ્રેમજી ઠક્કર સ્મૃતિ ભવન ખાતે સન્માન અને અધિવેશન સહિતના કાર્યક્રમો યોજાયા. કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી રાષ્ટ્રભાષા પ્રચારકો અને કેન્દ્ર વ્યવસ્થાપકોનું અધિવેશન છે. નંબર વન, ડૉક્ટર કવિતા મીરા સચદે સ્મૃતિ વાંચનાલય અને પુસ્તકાલય એનું લોકાર્પણ કરવામાં આવશે. કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર જયંતિભાઈ જોશી, કે જેમને શ્રી દુલેરાય કારાણી સાહિત્ય એવોર્ડ ફર્સ્ટ એવોર્ડ મળેલ છે, એમનું સન્માન કરવામાં આવશે. અને એવા જ મૂર્ધન્ય સાહિત્યકાર કે જે 25 વર્ષ પહેલાં ગુજરી ગયા છે, એમણે એમના જીવનકાળ દરમિયાન જુદા જુદા 37 પ્રકાશનો કર્યા હતા. એ પૈકી એક પ્રકાશન હિન્દી ભાષામાં પણ હતું. એટલે કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી 25 વર્ષ પછી પણ તેમનું મરણોત્તર સન્માન કરવામાં આવશે. જે સ્વીકારવા માટે એમના પુત્ર રાજેશભાઈના પત્ની અને એમના બીજા પુત્રના પત્ની એ મુંબઈથી આવી ગયા છે. જુદા જુદા મહાનુભાવો પણ હાજર છે. ડૉક્ટર કાંતિભાઈ ગોર, ગૌતમ જોશી, દસનિધિ અંતાણી, શર્મા સાહેબ, મદનકુમાર અંજારિયા અને અત્યારે જે લોકો આવ્યા છે એ પોતાના તરફથી હજી વાંચનાલયને પુસ્તકાલય શરૂ નથી થયું, તેથી પહેલાં કોઈકે 300 પુસ્તકો ઓફર કર્યા છે, કોઈકે 350 પુસ્તકો ઓફર કર્યા છે. એટલે જેમ જેમ આ વાત આગળ વધતી જશે તેમ તેમ લોકોનો સાથ સહકાર વધતો જશે. પુસ્તકાલયનું લોકાર્પણ કરશું એ રૂમમાં રહેશે, વાંચનાલય મધ્યસ્થ ખંડમાં રહેશે, કે જેથી લોકો વર્તમાનપત્રો વાંચી શકશે, પુસ્તકો પણ વાંચી શકશે, પોતાનો અભ્યાસ થશે તો એનું પણ વાંચન કરી શકશે. રીમા રાજેશ રૂપારે, ગુજરાતી સાહિત્યનું બધાને એનું નોલેજ વધે, બધાને જ્ઞાન વધે, ગુજરાતી ભાષાનું આપણું ગૌરવ છે. ને જેમણે પ્રોગ્રામ બી કર્યો એમનું પણ બરાબર ખૂબ ખૂબ આભાર કે જેમણે આ પ્રોગ્રામ રાખ્યો ને અમારા પપ્પાને યાદ કર્યું, એમની સ્મૃતિમાં પ્રોગ્રામ રાખ્યો તો એમનો આભાર, એમને યાદ કર્યું એ બી સારું કહેવાય. ગુજરાતી ભાષાનું ગૌરવ બી છે આપણામાં. આજે અમારા પપ્પા નથી તે છતાં બી આટલું યાદ કરનાર બધા છે, તો એ પ્રમાણે અમારો ગૌરવ જ કહેવાય ને. અમારા પપ્પા એ જીતતા હતા કે માણસ જીવતા હોય ત્યારે તો ભલે યાદ કરે, પણ મરીને બી જે યાદ કરે ને એને અમર કહેવાય. અમારી સાથે જ છે ને સાથે જ રહેશે. મારું નામ રાજેશ મૂળરાજ રૂપારેલ, સાહિત્યકાર મૂળરાજ રૂપારેલનો સન છું. મારા વાઇફ છે ને મારા ભાભી છે. ને સારી વાત છે કે આપણે આપણા ભૂતકાળના જે સાહિત્યકારો થઈ ગયા છે પાયાના, એમને આપણે યાદ કરીએ છીએ, એ સારી વાત છે. કારણ કે આજે પપ્પાને 25 વર્ષ થઈ ગયા, એની પછી પણ જો યાદગીરી આપણે સાચવી શકતા હોઈએ તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, કે આપણે એ રીતે કરવું જ જોઈએ કે જેથી આગળ આવનારી ભવિષ્યની પેઢીમાં પણ એની માટે ઉત્સાહ મળે. એ તો જુઓ, આપણા હવે આપણને વડીલો જે કરે છે એ બરાબર જ કરી રહ્યા છે, આપણે એમાં સલાહ સૂચન આપી શકીએ એવી તો આપણી હેસિયત નથી. વડીલો છે એ બરાબર જ કરી રહ્યા છે, હા, પણ એ લોકોને એમ આપણા સાથે કંઈક જરૂર હોય એવી, કંઈ એ લોકોથી ના થાય એવું કંઈ કામ હોય ને આપણને કહે તો આપણે જરૂર 100% હેલ્પ કરી શકીએ. પણ માર્ગદર્શન તો એમનું જ સારું, વડીલોનું જ માર્ગદર્શન સારું રહેશે. વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ. અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે. તો રાહ સેની જુઓ છો, આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો. સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ. કાંતિભાઈ 9099365670, સીજીભાઈ 9913999040.